કોંગ્રેસના કથિત સ્ટિંગ વિડીયોના મામલે કથિત વિડીયોમાં દેખાતા શખ્સની હવે ઓળખ થઈ ચૂકી છે. આ શખ્સ ગાંધીનગરનો કોંગ્રેસનો જ કોર્પોરેટર હોવાની ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસનો કોર્પોરેટર અંકિત બારોટ કોરોના પોઝિટિવ હોવાના અંકિતનો દાવો છે. પોઝિટિવ હોવાથી તે ક્વોરન્ટીન હોવાનો દાવો કરી રહ્યો છે. વિડીયોમાં 5 ઓક્ટોબરનો હોવાની ચર્ચા ચાલી રહી છે. અઠવાડિયાથી વાવોલમાં તે ક્વોરન્ટીન હોવાની ખબર સામે આવી છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતી સાથે અંકિતના પિતાએ વાત કરી હતી. પિતાએ વાત સ્વીકારી પણ છે કે વિડીયોમાં દેખાતો શખ્સ તેમના પુત્ર જેવો લાગી રહ્યો છે. જો કે સત્ય માટે અંકિતને પૂછવું પડશે તેવું પણ પિતાએ નિવેદન આપ્યું. તો જે દ્રશ્ય સામે આવ્યા હતા, જે વિડીયોમાં જે સ્થળ દેખાઈ રહ્યું છે, તેના પરથી આ સ્થળની જે પ્રિમાઇસીસ છે તેના પરથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ગાંધીનગર સર્કિટ હાઉસ જ છે. ગાંધીનગર સર્કિટ હાઉસના જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે, આ સર્કિટ હાઉસ અંદરથી એક્ઝેક્ટલી એવું જ છે જે વિડીયોમાં દેખાડવામાં આવી રહ્યું છે. એટલે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ જે સોદેબાજીનો વિડીયો વાયરલ થયો છે તે અહીંનો જ છે. તો એક વિડીયો સામે આવ્યો જેણે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ખળભળાટ મચાવી દીધો. કોંગ્રેસ તરફથી પોસ્ટ કરવામાં આવેલો વિડીયો કે જેની અંદર કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા વાટાઘાટો કરવામાં આવી છે, પૈસા બાબતે બોલવામાં આવી રહ્યું છે. તો પ્રચારના છેલ્લા દિવસે જ આ વિડીયો થકી રાજકીય ખળભળાટ મચી ગયો. કોંગ્રેસે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા. ધારાસભ્યોને ખરીદાયા હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો. સોમાભાઈ પટેલની એક કથિત વિડીયો ક્લિપ પણ જાહેર કરવામાં આવી, જેમાં સોમાભાઈ આ વિડીયોમાં કબૂલાત કરી રહ્યા હોય, રૂપિયાને લઈને રાજીનામા અપાયા તેવું બોલવામાં આવી રહ્યું છે. તો રાજીનામું આપનારાને રૂપિયા અપાયા હોવાનું તેઓએ સ્વીકાર્યું પણ છે. 20 કરોડ લીધાની વાત ખોટી હોવાની ગણાવી, તેઓએ 10 કરોડથી કોઈને પણ વધુ નથી અપાયા તેવી પણ વાત કરાઈ. અને કોંગ્રેસ દ્વારા આ વિડીયો સોમાભાઈનો હોવાનું કહેવામાં આવ્યું. બીજેપી મેં કોણ કર રહ્યા ડીલ? બીજેપી મેં કોણ બાતચીત કર રહ્યા ડીલ? કોણ કર રહ્યા? સીએમ કે સર? સીએમ કે સર? और प्रदेश अध्यक्ष बना न्याय बना वो मेरा दोस्त है वैसे, उसके साथ ही डील चल रहा है दोनों के साथ. बीजेपी वाले क्या देंगे? वो तो सब हो गया दिया तो होगा उधर से. हाँ तो वैसे ही तो थोड़ा दिखा देना कोई कोई भी आदमी. सोमा भाई ने ये इस्तीफा दे के कुछ पैसे का लिया, बीजेपी से पैसा लिया ऐसा सब, वो उनको भी थोड़ा किसी ने ब्रीफ किया होगा? कांग्रेस जो नहीं देगी तो मैं कहीं से लड़ूंगा, एनसीपी वाले भी मेरे पीछे पड़े हैं. બીજેપી પૂરા ખર્ચા કરતી હતી મેરી પીછે, કોંગ્રેસ પે ખર્ચા નહીં કરતી. ઇસ્તીફા દિયા તો 5 કરોડ તો દિયો, 5 કરોડ તો દિયો. ये लोग बोल रहे थे कि सोमा भाई को 20 करोड़ रुपए दिए हमने, 20 करोड़ रुपए में बात हुई थी. नहीं, गलत बात है. 20 करोड़ बोल रहे हैं? गलत बात है. किसी को 10 से ज्यादा नहीं दिया, किसी को नहीं दिया ज्यादा. 10 से ज्यादा नहीं दिया किसी को नहीं. तो साला 20 करोड़ की बात कर रहे हैं? तो बोलना है तो बोल रहे, क्या बात है? तो आगे કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિડીયો જાહેર કરીને દાવો કર્યો કે રાજ્યસભા ચૂંટણી સમયે રાજીનામું આપનારા 8 ધારાસભ્યોની ભાજપે લાલચ આપીને જ ખરીદી કરી હતી અને જનતા સાથે દ્રોહ કર્યો છે. કોંગ્રેસે દાવો કર્યો કે ભૂતકાળમાં પણ ધારાસભ્યોના રાજીનામા આ જ રીતે લેવાયા હતા. આ ઘટનાને ભ્રષ્ટાચાર ગણાવતા અમિત ચાવડાએ ન્યાયિક તપાસની માંગ કરી અને જવાબદારો સામે દ્રષ્ટાંતરૂપ કાર્યવાહી કરવા માંગ કરી. એનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ દ્વારા ત્યારે એમના કાર્યો એમને નીતિથી પ્રજા વચ્ચે જઈ શકાતું નથી, ત્યારે ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસાથી આ રીતે સોદાબાજી થાય છે, ધારાસભ્યોના રાજીનામા લેવાય છે અને આ ધારાસભ્યો સાથે સોદાબાજી કરી અને એમને ફરીથી ટિકિટ આપવામાં પણ આવે છે. અને આનાથી સ્પષ્ટ છે કે આ એક ભ્રષ્ટાચારનો જીવતો જાગતો કેસ છે. બે પ્રકારના સોદા થયા છે. એક
टिकट वत्ता रोकड़ा लई लेवाना अने बीजा खाली रोकड़ा लईने निकली जवाना। हूँ मानु छू त्यां सुधी सोमाभाईनो खाली रोकड़ानो सोदो हशे એટલે ટિકિટ ના આપી અથવા તો એમને જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે કોઈ બીજી જગ્યાએ સમાવવાની બોર્ડ કોર્પોરેશનમાં આશ્વાસન આપ્યું હશે એટલે એ કારણે થયું છે। તો આ તરફ ભાજપે પણ તેનો જવાબ આપ્યો। તેઓએ કહ્યું કે કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરે છે। કોંગ્રેસના આક્ષેપ પર સીઆર પાટીલે પ્રહાર કર્યા। તેઓએ કહ્યું છે કે વિડીયો જે બતાવવામાં આવ્યો છે તેમાં સોમાભાઈ નથી દેખાઈ રહ્યા। કોંગ્રેસ ગુજરાતની માફી માંગે, કોંગ્રેસ ખોટા દાવા દાવા કરી રહી છે। એ વિડીયોમાં ક્યાંય સોમાભાઈનો ચહેરો દેખાતો નથી, એટલે સોમાભાઈ છે કે કેમ એ હજુ આખા ગુજરાતના લોકોને મનમાં શંકા છે। એમાં એમણે મારા નામનો ઉલ્લેખ કર્યો છે કે સી આર પાટીલ, સી આર પાટીલ એવું ક્યાંય સોમાભાઈએ કહ્યું નથી, ક્યાંય હું ડીલમાં હતો એવું પણ કહ્યું નથી। પરંતુ આ કોંગ્રેસ આ જ રીતે લોકોને ગેરમાર્ગે દોરવાનો સતત પ્રયત્ન કરે છે। એમાં મુદ્દાની વાત જે અમિતભાઈ ભૂલી ગયા છે કે એમના ધારાસભ્ય શ્રી સોમાભાઈ પટેલે 15 માર્ચને દિવસે રાજીનામું આપ્યું છે અને હું 20 જુલાઈએ પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી તરીકે નિયુક્ત થયો છું। એટલે જ્યારે સોમાભાઈએ રાજીનામું આપ્યું ત્યારે હું ક્યાંય પ્રદેશની ટીમમાં કે અધ્યક્ષની જવાબદારીમાં હતો નહીં, અને છતાં અમિતભાઈ ચાવડા એમણે આ નામ જે મારું નામ આપ્યું છે એમણે ગુજરાતને પ્રજાની માફી માંગવી જોઈએ, કોંગ્રેસે એમનો જવાબ પૂછવો જોઈએ। કોબા ખાતે ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યાલય છે કમલમ, ત્યાં કોઈ વ્યક્તિને બેગ લઈને જતા અને પાછા આવતા એવો એક વિડીયો રજૂ કર્યો હતો, પરંતુ કોઈ પુરાવો ત્યારે પણ એ આપી શક્યા નહોતા। એટલે કોંગ્રેસને જૂઠાણા ફેલાવવાની આદત છે, પરંતુ જે રીતે લોકો કરી રહ્યા છે એના કારણે છેલ્લા 25 વર્ષથી તો સત્તામાં નથી, પરંતુ બીજા આવનારા 25 વર્ષ પણ સત્તામાં આવવાની કોઈ શક્યતા હું જોતો નથી। કોંગ્રેસના સૌ આગેવાનોને મારી વિનંતી છે કે તમે પણ ધરતી પર આવો, ધરતી પર આવીને લોકોના કામ કરવાનું શરૂ કરો, તો કદાચ બીજા 25-એક વર્ષ પછી તમારો વારો આવવાની શક્યતા છે। પણ ત્યાં જે એમની સાથે પણ બેઠા હતા જૂઠવડિયા, કે જેને મેં કહ્યું છે કે એ ગુજરાતના દિગ્ગી રાજા છે, એટલે એ એમની બાજુમાં બેઠા હોય ત્યારે અમિતભાઈના મોઢામાં આવા શબ્દો હોય, હું ચોક્કસપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટી 8-8 સીટ જીતી રહી છે। હું જેટલા સ્પષ્ટપણે મક્કમતાથી માનું છું એટલી જ મક્કમતાથી અને સ્પષ્ટતાથી કોંગ્રેસના પ્રદેશના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ને એમના સાથેના સૌ આગેવાનો પણ માને છે કે ભારતીય જનતા પાર્ટી 8-8 સીટ જીતી રહી છે।